गुड मॉर्निंग गर्ल्स, वेलकम टू द लेक्चर ऑफ कंप्यूटराइज्ड अकाउंटिंग सिस्टम यूजिंग टैली पार्ट टू। एंड दिस इज सेशन नंबर 18। एज ऑल ऑफ यू नो, वी आर इन यूनिट नंबर 3। ऑलरेडी वी हैव स्टार्टेड थर्ड यूनिट, दैट इज जीएसटी ऑन गुड्स, हाउ टू रिकॉर्ड जीएसटी ट्रांजेक्शन्स as far as goods are concerned. So far we have covered in the classroom how to enable GST, how to record purchase and sales for registered dealer. Then we saw purchase from unregistered dealer, purchase under composition scheme. These are the topics that we have covered so far. And now in this lecture we are going to begin with import export, that is the next topic in our index. Well, this particular topic is divided into two lectures. In today's session we will deal with only imports, and in the next session we will see how exports are to be recorded with GST effect in Tally ERP 9. The exercise is there on your screen. You can see Sagar International Gujarat imports 100 t-shirts at 100 each from Styles Limited USA. IGST rate is 18%. Imports, exports are subject to IGST. Remember, no CGST, no SGST. Only integrated GST is charged on import-export transactions. So the rate is given, that is 18%. Import-related expenses like custom duty is also there with us, 10,000. Record the above entry in Tally ERP 9 and book ITC for the above transaction in GST ERP. હવે પહેલા તો સમજીએ, એન્ટ્રીઝ કરવી તો બહુ ઈઝી છે, બરાબર છે? એન્ટ્રીઝમાં તો કાંઈ બહુ મોટું નથી, હમણાં ફટાફટ જીએસટીમાં જઈને આપણે ચાલુ કરી દઈશું. Then meanwhile, let us create one company also. સાગર ઇન્ટરનેશનલ નામની કંપની જે છે એ આપણે બનાવવાની છે આજે. ગુજરાત કંટ્રોલ એ કરીને સેવ કરું છું. F11 ફીચર્સમાં સ્ટેચ્યુટરી ટેક્સેશનમાં જઈ અને જીએસટી એક્ટિવેટ કરીએ. પહેલો કોલમ યસ, સેકન્ડ કોલમમાં યસ આપીએ. જીએસટી આપણે જે આપણો રેગ્યુલર છે રેગ્યુલર કંપની, ઈવે એપ્લિકેબલમાં આપણે નો આપીએ છીએ અને અહીંયા આગળ આપણે એને કંટ્રોલ એ આપી ફરીથી કંટ્રોલ એ આપીએ, કંટ્રોલ ક્યુ આપી ગેટવે ઉપર જતા રહીએ. બેક ટુ એક્સરસાઇઝ. નાઉ સી વિચ અકાઉન્ટ્સ ટુ બી ઓપન્ડ ફોર ધીસ. ઇમ્પોર્ટ્સ નું ટ્રાન્ઝેક્શન એન્ટર કરતી વખતે કયા કયા અકાઉન્ટ્સ આપણે ઓપન કરવાના થશે? સો વી આર ઇમ્પોર્ટિંગ. વોટ ડુ વી મીન બાય ઇમ્પોર્ટ? વી પરચેઝ ગુડ્સ ફ્રોમ આઉટ ઓફ ઇન્ડિયા, ફ્રોમ એની ફોરેન કન્ટ્રી, દેટ ઇઝ નોન એઝ ઇમ્પોર્ટ. ઇટ ઇઝ પરચેઝ. સો ધ ફર્સ્ટ અકાઉન્ટ ટુ બી ઓપન વિલ બી પરચેઝ અકાઉન્ટ. We are purchasing from Styles Limited USA. Styles Limited is our supplier based in USA.
એટલે એનું એક અકાઉન્ટ બનાવીશું. દેન આઈજીએસટી અકાઉન્ટ વિલ ડુ. આ વખતે સીજીએસટી એસજીએસટી અકાઉન્ટ એ બે ન બનાવો તો ચાલશે, પણ આઈજીએસટી અકાઉન્ટ બનાવવાનું થશે. કસ્ટમ ડ્યુટી આવે છે, ઇમ્પોર્ટ ઉપર કસ્ટમ ડ્યુટી લાગે તો આપણે કસ્ટમ ડ્યુટીનું અકાઉન્ટ બનાવીશું. અપાર્ટ ફ્રોમ દેટ, આ જે ઇમ્પોર્ટ ઉપર આઈજીએસટી લાગે એની ઇનપુટ ટેક્સ ક્રેડિટ આપણે ક્લેમ કરવાની થશે. એટલા માટે થઈ અને એક સ્પેશિયલ અકાઉન્ટ ટેક્સ ઓન ઇમ્પોર્ટ્સ એ પણ આપણે બનાવવાનું થશે. આ પાંચ અકાઉન્ટ આપણે બનાવીશું. અપાર્ટ ફ્રોમ દેટ, સ્ટોક આઇટમમાં આપણે આ જે ટી શર્ટ્સ છે એ ટી શર્ટ્સનું અકાઉન્ટ બનાવી નાખશું. એટલે સ્ટોક આઇટમમાં સ્ટોક આઇટમ તરીકે ટી શર્ટ આપણે ક્રિએટ કરીશું. નોટ એન અકાઉન્ટ, ઇટ ઇઝ અ સ્ટોક આઇટમ. ઓકે, હવે આ બધાના જે કંઈ પણ સ્પેસિફિકેશન્સ છે અકાઉન્ટ વાઇઝ એ આપણે જોતા જઈએ અને બધું બનાવતા જઈએ. લેટ અસ બિગિન વિથ આવર અકાઉન્ટ ક્રિએશન. અકાઉન્ટ્સ ઇન્ફોમાં જઈએ, લેજરમાં સિંગલ લેજર થ્રુ જ આપણે અકાઉન્ટ બનાવીશું. પરચેઝ અકાઉન્ટ હું બનાવી રહ્યો છું. હવે જુઓ અહીંયા ઇન્વેન્ટરી વેલ્યુઝ આર અફેક્ટેડ, એ તો બધું બરાબર છે. જો કોઈ ઓપ્શન તમને અહીંયા પરચેઝ અકાઉન્ટમાં ન બતાવતા હોય, ખાસ કરીને મેથડ ઓફ એપ્રોપ્રિએશન જે છે એ ખાસ જરૂરી હોય છે, તો અહીંયા પરચેઝ અકાઉન્ટ ઓપન જ છે. યુ પ્રેસ F12, કન્ફિગરેશન પ્રેસ કરશો એટલે અહીંયા કન્ફિગરેશનમાં સેકન્ડ લાસ્ટ ઓપ્શન અલાઉ મેથડ ઓફ એપ્રોપ્રિએશન છે, યુઝડ ઇન પરચેઝ ઇનવોઇસ. આ ઓપ્શન અહીંયા નો છે, એની જગ્યાએ એને યસ આપી દેવાનો રહેશે. અલાઉ મેથડ ઓફ એપ્રોપ્રિએશન, એને F12 પ્રેસ કરી અને યસ આપી, સેવ કરજો કંટ્રોલ A થી. એટલે અહીંયા આગળ તમને એક નવો ઓપ્શન વિઝિબલ થશે, મેથડ ઓફ એપ્રોપ્રિએશન ઇન પરચેઝ ઇનવોઇસ. આ ઓપ્શન એક્ટિવેટ કરી અને ત્યાં તમે એપ્રોપ્રિએટ બાય ક્વોન્ટિટી આપી શકો, એપ્રોપ્રિએટ બાય વેલ્યુ પણ આપી શકો. અહીંયા આપણે એપ્રોપ્રિએટ બાય વેલ્યુ આપીએ છીએ. ઇઝ જીએસટી એપ્લિકેબલ? યસ. અહીંયા આગળ ગુડ્સ, જીએસટીની ડિટેલ્સ આપણે સ્ટોક આઇટમ ક્રિએટ કરીએ ત્યારે જ આપીએ છીએ, અધરવાઇઝ અહીંયા પણ તમે આપી શકો, કારણ કે એક જ રેટ છે તો અહીંયા પણ આપી શકો. અને આને હું એક્સેપ્ટ કરાવું છું. પરચેઝ અકાઉન્ટ ઇઝ ક્રિએટેડ. હવે આપણે સેકન્ડ અકાઉન્ટ બનાવીએ, ધેટ ઇઝ સ્ટાઇલ્સ લિમિટેડ. એની પાસેથી આપણે પરચેસ કરીએ છીએ. ઓબ્વિયસલી ધ અકાઉન્ટ વિલ ફોલ અંડર સન્ડ્રી ક્રેડિટર્સ અકાઉન્ટ. મેન્ટેન બેલેન્સીસ બિલ બાય બિલ, એમાં યસ. કન્ટ્રી ઇન્ડિયા નહીં આવે, કન્ટ્રી જે છે એના નામનું લિસ્ટ અહીંયા ખુલે છે, એમાંથી યુએસએ એટલે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા મેનુમાંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે તમારે. એ સિવાય જે કંઈ પણ એની ડિટેલ્સ હોય, કોન્ટેક્ટ પર્સન, નેમ, ફોન નંબર, મોબાઈલ નંબર ને જે કંઈ તમારે નાખવું હોય તમે નાખી શકો છો. એન્ડ ધ અકાઉન્ટ ઇઝ ક્રિએટેડ વિથ કંટ્રોલ A. પછી આવે છે આઈજીએસટી અકાઉન્ટ. આઈજીએસટી અકાઉન્ટ તમને ખબર જ છે અંડર વિચ ગ્રુપ ઇટ ઇઝ ટુ બી પુટ. અંડર ડ્યુટીઝ એન્ડ ટેક્સીસ અહીંયા આપણે જીએસટી આપશું. આઈજીએસટીમાં આઈ નો મિનિંગ ઇન્ટીગ્રેટેડ થાય છે, તમને ખબર છે, તો અહીંયા હું ઇન્ટીગ્રેટેડ ટેક્સ આપીશ અને કંટ્રોલ A આપી અને સેવ કરીશ. ધેન વિચ અધર અકાઉન્ટ ઇઝ રિક્વાયર્ડ? હવે જો ફોર નંબરનો અકાઉન્ટ આપણે આવી ગયા છીએ, કસ્ટમ ડ્યુટી. બેક ટુ ટેલી, કસ્ટમ ડ્યુટી ઇઝ અ કાઇન્ડ ઓફ પરચેઝ એક્સપેન્સ, એટલે એને ડ્યુટીઝ એન્ડ ટેક્સીસમાં નથી મૂકવાનું. કસ્ટમ ડ્યુટી જે છે એને પરચેઝ અકાઉન્ટમાં મૂકવાનું છે. ડોન્ટ ફરગેટ, અગેઇન
ઇન્વેન્ટરી વેલ્યુઝ આર અફેક્ટેડ માં આપણે યસ આપીશું. અહીંયા પણ એપ્રોપ્રિએટ બાય વેલ્યુ મેથડ ઓફ અપ્રોપ્રિએશન ઇન પરચેઝ ઇનવોઇસ એમાં અપ્રોપ્રિએટ બાય વેલ્યુ અને ઇન્વેન્ટરી વેલ્યુઝ આર અફેક્ટેડ એમાં પણ યસ જ આપીશું. આ ગુડ્સ રિલેટેડ છે એટલે ગુડ્સ સિલેક્ટ કરીશું અને આને સેવ કરી લઈશું. અને એ સિવાય એક પાંચમું અકાઉન્ટ ટેક્સ ઓન ઇમ્પોર્ટ્સ. ટેક્સ ઓન ઇમ્પોર્ટ્સ અકાઉન્ટ ટુ બી પ્લેસ્ડ અંડર કરંટ અસેટ્સ ગ્રુપ. કરંટ અસેટ ના ગ્રુપમાં આ અકાઉન્ટ મૂકવાનું છે. બસ ખાલી ગ્રુપ જ સિલેક્શન આપવાનું છે, બીજું કાંઈ આમાં આપવાનું છે નહીં. કંટ્રોલ એ ટેક્સ ઓન ઇમ્પોર્ટ્સ. તો આ રીતે આપણે પાંચ અકાઉન્ટ બનાવી દીધા. હવે હું ગેટવે ઉપર જાઉં છું પાછો, ત્યાંથી ઇન્વેન્ટરી ઇન્ફોમાં જાઉં છું. I have to create stock item. Which is our stock item? We have got t-shirts. T-shirts માટે alter c અહીંથી પ્રેસ કરી અને એનો યુનિટ આપણે ફાઇન્ડ કર. pieces માં પી માપી શકાય, નંબર્સ આપી શકો. UQC માં pieces હશે જ. Is GST applicable? Yes. અહીંયાથી GST details આપણે આપી દઈએ. સ્ક્રીન નાની છે આવડિયા, અહીંથી મોટી કરવી હોય તો અહીંથી F12 configure કરશો એટલે allow HSN details, એમાં yes આપીશું. અને show all GST tax types, એમાં પણ આપણે yes આપીશું. અહીંયા આગળ આપીએ આપણે t-shirts. HSN code આપી દો. on value ટેક્સેબલ 18% નો ટેક્સ આપી દેજો અને એને એક્સેપ્ટ કરી દેજો. અહીંયા ગુડ્સ એન્ડ વી હેવ ક્રિએટેડ સ્ટોક આઇટમ. સો ધ સ્ટેજ ઇઝ રેડી. હવે આપણે વાઉચર એન્ટ્રી પાસ કરવાની છે. કઈ રીતે આપણે એની વાઉચર એન્ટ્રી કરીશું, સિક્વન્સ શું હશે, આ બધું થયા પછી. તો ફર્સ્ટ વી વિલ રેકોર્ડ ધ પરચેસ. બરાબર, પરચેસ રેકોર્ડ કર્યા પછી જો દરેકે દરેક વખતે વાઉચર એન્ટ્રી થાય એટલે બેલેન્સ શીટ જોઈ લેવાનું એન્ડ જીએસટી રિટર્ન જોઈ લેવાનું. પછી બુક આઈજીએસટી પે આઈજીએસટી એન્ડ કસ્ટમ ડ્યુટી અને છેલ્લે આપણે બુક ઇનપુટ ટેક્સ ક્રેડિટ એન્ડ સી ઇન જીએસટીઆર 3B. આ પાંચ સ્ટેપમાં આપણો સમ જે છે આપણો એ હશે. પહેલા પરચેસ રેકોર્ડ કરવાના છે, પછી જીએસટી રિટર્ન્સમાં જઈને જોઈ લેશું પરચેસ રેકોર્ડ થઈ ગયા છે કે નહીં, બેલેન્સ શીટ જોઈ લેશું, પછી આઈજીએસટી જે છે એની લાયબિલિટી બુક કરવાની થશે, પછી એનું પેમેન્ટ કરવાનું થશે અને પછી આપણે એ ગવર્મેન્ટ પાસેથી એની રિફંડ એટલે ઇનપુટ ટેક્સ ક્રેડિટ બુક કરશું. અને 3B માં એલિજિબલ આઈટીસીની સામે આઈજીએસટીની અમાઉન્ટ આવી જાય છે કે નહીં એ જોશું. ઓલરાઇટ, તો પરચેસ રેકોર્ડ કરીએ. વાઉચર્સમાં જઈએ અને અહીંથી હું પરચેસ વાઉચર F9 પ્રેસ કરીને લઈ લઉં છું. ઇન્વોઇસ નંબર 1, આજની ડેટ, પાર્ટી અકાઉન્ટમાં સ્ટાઇલ્સ, અહીંયા પરચેસ અકાઉન્ટ સિલેક્ટ કરીશ, ટી શર્ટ્સ, લિસ્ટ ઓફ ઓર્ડર્સમાં કાંઈ નહીં, ક્વોન્ટિટી અને રેટ. લેટ અસ સી કે ક્વોન્ટિટી કેટલી છે. 100 t-shirts 1000 each છે. 100 quantity 1000 no discount. હવે જુઓ અહીંયા આગળ આવી એક નાની સ્ક્રીન આવશે
એમાં લખેલું છે ટેક્સ ક્લાસિફિકેશન ડિટેલ્સ અને ટેક્સેબલ વેલ્યુ. આપણી ટ્રાન્ઝેક્શનની વેલ્યુ 1 લેખ છે, અહીંયા બ્રેકેટમાં બતાવે છે 100 × 1000 કરીને. આ શેના માટે પૂછી રહ્યા છે કે આઈજીએસટી ગણવાનો છે તો આઈજીએસટી કેટલા ઉપર લાગે. 18% આઈજીએસટી છે. ઓલવેઝ રિમેમ્બર વેન યુ આર ઇમ્પોર્ટિંગ ધ ગુડ્સ આઈજીએસટી ઇઝ ચાર્જ્ડ ઓન પરચેઝ પ્રાઇસ પ્લસ કસ્ટમ ડ્યુટી. તમારી પરચેઝ પ્રાઇસ 1 લાખ છે, જો આ 1 લાખ, આમાં કસ્ટમ ડ્યુટી એડ કરી અને પછી જે વેલ્યુ આવે એટલા ઉપર આઈજીએસટી ગણાય. જો અત્યારે હજી આપણે કસ્ટમ ડ્યુટી એડ કરી નથી, અહીંયા આગળ ટેક્સ એનાલિસિસ બતાવે છે. આ ટેક્સ એનાલિસિસ જોશો ને તો જો અહીંયા આગળ આઈજીએસટી ગણેલો જ છે, અને હું ડિટેલમાં કરું તો જો 1 લેખ ઉપર એણે 18% એટલે 18,000 નો ટેક્સ ગણેલો છે. બટ ધીસ ઇઝ રોંગ, કારણ કે આઈજીએસટી પરચેસ પ્લસ કસ્ટમ ડ્યુટીના ટોટલ ઉપર ગણાય. એટલે અહીંથી આગળ આલીએ એટલે અહીંયા પૂછશે કે ટેક્સેબલ વેલ્યુ કેટલી, તો કસ્ટમ ડ્યુટી એડ કર્યા પછીની વેલ્યુ જે આવે 1,10,000 એ અહીંયા આપી દેવાના. 1,10,000 અને એન્ટર. હવે તમે અહીંયા ટેક્સ એનાલિસિસ ફરીથી જુઓ તો જો તમને દેખાશે પરચેઝ વેલ્યુ 1 લેખ, પણ અહીંયા જો ટેક્સેબલ વેલ્યુ કેટલી થઈ ગઈ 1,10,000, અને 1,10,000 ઉપર એણે 18% કરીને 19,800 કર્યા છે, રાઈટ? તો કસ્ટમ ડ્યુટી ડાયરેક્ટ પરચેઝમાં આપણે એડ જ કરી દીધી, ટેક્સેબલ વેલ્યુ 1,10,000 આવી ગઈ. ગોઈંગ બેક ટુ વાઉચર, અહીંયા આગળ કસ્ટમ ડ્યુટી અલગથી બતાવવાની નથી. બીજું, મેં હમણાં જ કહ્યું કે ઇમ્પોર્ટના ટ્રાન્ઝેક્શન ઉપર આઈજીએસટી લાગે, પણ અહીંયા આગળ જ્યારે વાઉચર એન્ટ્રી કરીએ પરચેઝની ત્યારે એમાં આઈજીએસટી એડ કરવાનો નથી. એનું રીઝન એ છે કે આપણે કોની પાસેથી ગુડ્સ પરચેસ કરી રહ્યા છીએ, ફ્રોમ સ્ટાઇલ્સ લિમિટેડ હુ ઇઝ ઇન યુએસએ. તો યુએસએના સપ્લાયરને આઈજીએસટી ન લાગે, એ તો ઇન્ડિયન સપ્લાયર હોય તો લાગે, બરાબર છે? એટલે એને કંઈ આ 19,800 રૂપીઝ એડ કરીને આપણને બિલ આપવાનું ન હોય, સાદી એન્ટ્રી જ આ કરવાની છે. અને આ સાદી એન્ટ્રી થઈ ગઈ છે, બરાબર છે? અહીંયા બિલ નંબર 1 અને ડેટ આજની જે આપણે આમાં નાખી હોય 1 એપ્રિલ 2019 એ નાખી દો અને આને એક્સેપ્ટ કરાવી દો. ઇમ્પોર્ટ કરતી વખતે આઈજીએસટી લાગે, પણ એ આઈજીએસટી આપણે પે કરવાનો હોય, આપણા સપ્લાયરે પે કરવાનો હોતો નથી, એટલે બિલમાં પણ એડ થાય નહીં. એટલે આઈજીએસટી એડ નહીં કરતા, આઈજીએસટી ગણાઈ ગયો છે, આને હું એક્સેપ્ટ કરી લઉં છું. હવે મેં કહ્યું હતું કે બેલેન્સ શીટ જોવાનું, તો આ બેલેન્સ શીટ છે, અને એ બેલેન્સ શીટમાં તમે આ સાઈડ જોજો તો ડ્યુટીઝ એન્ડ ટેક્સીસની સામે અત્યારે કાંઈ બતાવતા નથી, બરાબર છે? પછી ડિસ્પ્લેમાં જઈએ, સ્ટેચ્યુટરી રિપોર્ટ્સ જીએસટીઆર પરચેસ બધા જીએસટીઆર 2 માં આવે, તો જીએસટીઆર 2 તમે પ્રેસ કરજો તો જુઓ અહીંયા આગળ આપણે જે પરચેસ કર્યું હતું એ બતાવે છે 1,10,000 એનો ટોટલ ટેક્સ 19,800. અહીંયા કોની સામે બતાવે છે જુઓ, ઇમ્પોર્ટ ઓફ ગુડ્સ એની સામે આ એન્ટ્રી બતાવે છે 1,10,000. આ એક જોઈ લેવાનું. એ સિવાય જીએસટીઆર 3B એમાં તમે જુઓ તો પણ તમારે આઈટીસીની સામે 19,800 બતાવે છે, કે જેની તમારે ક્રેડિટ લેવાની થશે ગવર્મેન્ટ પાસેથી. ઓકે, તો આપણે પરચેઝની એન્ટ્રી કરી. પછી સેકન્ડ સ્ટેપ શું હતું આપણું, આપણે હમણાં લખ્યું બધું, રિફર બેલેન્સ શીટ જીએસટીઆર થઈ ગયું, હવે બુક અકાઉન્ટિંગ વાઉચર્સમાં જઈએ અને
અહીંથી F7 પ્રેસ કરી અને જર્નલ વાઉચર ઉતારીએ. અહીંયા આગળ આ જર્નલ વાઉચર આવી ગયું. જર્નલ વાઉચર સ્ક્રીન ઉપર લાવ્યા બાદ ફરીથી રાઈટ હેન્ડ સાઈડ અહીંયા ઓલ્ટર જે પ્રેસ કરવાનું, એટલે સ્ટેચ્યુટરી એડજસ્ટમેન્ટ આવે. આ જે છે એ એડજસ્ટમેન્ટ છે, જેમ અકાઉન્ટિંગમાં એડજસ્ટમેન્ટ હોય છે એ જ રીતના. એટલે એડજસ્ટિંગ વાઉચર એન્ટ્રી કરવાની છે, એટલે અહીંથી ઓલ્ટર જે પ્રેસ કરી સ્ટેચ્યુટરી એડજસ્ટમેન્ટ લઈ આવવાનું. જીએસટી આપણે ટેક્સ લાયબિલિટી બુક કરવાની છે, એટલે ઇન્ક્રીઝ ઓફ ટેક્સ લાયબિલિટી. અને રિલેટેડ ટુ ઇન્ક્રીઝ ઓફ ટેક્સ લાયબિલિટી પણ સેના રિલેટેડ છે, તો કે ઇમ્પોર્ટ ઓફ ગુડ્સ. આટલું લઈ લેવાનું, એટલે જે ડિટેલ્સ તમે સિલેક્ટ કરી હોય એ અહીંયા ઉપર આવી જશે. જર્નલ એન્ટ્રી શું આપવાની છે, તો કે ટેક્સ ઓન ઇમ્પોર્ટ્સ અકાઉન્ટ ઇઝ ટુ બી ડેબિટેડ વિથ અવર ટેક્સ અમાઉન્ટ. આપણી ટેક્સની અમાઉન્ટ હતી 19,800, દેટ ઇઝ ડેબિટેડ ટુ IGST અકાઉન્ટ. અહીંયા રેટ આપી દેવાનો 18% રેટ હતો અને ટેક્સેબલ વેલ્યુ 110,000 હતી. આ જનરલ એન્ટ્રી યાદ રાખવાની છે. આપણે ટેક્સની લાયબિલિટી અત્યારે બુક ઉપર લઈ આવીએ છીએ, જે બેલેન્સ શીટમાં બતાવતી નહોતી એ હવે બતાવશે આ એન્ટ્રી પાસ કર્યા પછી. પછી આપણે એનું પેમેન્ટ કરીશું અને પેમેન્ટ કર્યા પછી ITC બુક કરીશું, રાઈટ? તો જર્નલ એન્ટ્રી પાસ્ડ. હવે પાછા આપણે જઈએ, બેલેન્સ શીટ ઓપન કરીએ અને બેલેન્સ શીટમાં તમે ડિટેલમાં જોશો તો જો અહીંયા આગળ ડ્યુટીઝ એન્ડ ટેક્સીસની સામે પહેલાં કાંઈ નહોતું, હવે આપણી લાયબિલિટી આવી ગઈ. આટલા આપણે પે કરવાના છે, કેટલા? 19,800. અને આમે જો આના પછીનું નેક્સ્ટ સ્ટેપ છે એમાં શું લખેલું છે, પે IGST એન્ડ કસ્ટમ ડ્યુટી બોથ. ફરીથી જાઓ ગેટવે ઉપર, વાઉચર હવે પેમેન્ટ કરવાનું છે, એટલે આપણે પેમેન્ટની એન્ટ્રી કરીએ. પેમેન્ટ પેમેન્ટમાં આપણે બે કરવાના છે. IGST પે કરીશું 19,800. અહીંયા પાછું બાય કરીએ. કસ્ટમ ડ્યુટી પણ આપણે જ પે કરવાની હોય, આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ એટલે આપણે જ પે કરીશું. અહીંયા નેમ ઓફ આઇટમ પૂછશે, એટલે ટી શર્ટ. ક્વોન્ટિટીમાં કાંઈ નહીં, ડાયરેક્ટ અમાઉન્ટ. ક્વોન્ટિટીમાં કાંઈ ન લખવાનું હોય, ડાયરેક્ટ અમાઉન્ટ. આપણી કસ્ટમ ડ્યુટી 10,000 હતી, એ 10,000. આ બેનું પેમેન્ટ કરી દો, કેશ ઓર બેંકમાંથી. સેકન્ડ એન્ટ્રી થઈ ગઈ પેમેન્ટની. અને હવે આપણે ફાઇનલ સ્ટેપ ઉપર આવ્યા, બુક ITC એન્ડ સી ઇન GSTR. હવે આપણે ITC નું રિફંડ લેવાનું થશે. એના માટે ફરીથી જર્નલ વાઉચર અહીંથી સિલેક્ટ કરીએ, એમાં પાછું સ્ટેચ્યુટરી એડજસ્ટમેન્ટ, GST. હવે ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવાની છે, એટલે ઇન્ક્રીઝ ઓફ ઇનપુટ ટેક્સ ક્રેડિટ આપવાનું. અને રિલેટેડ ટુ ઇમ્પોર્ટ ઓફ ગુડ્સ, એટલે અહીંયા સેન્ટરમાં એ ડિટેલ્સ દેખાવી જોઈએ. આપણે પહેલી જે એન્ટ્રી કરી હતી એનાથી રિવર્સ એન્ટ્રી. પહેલી એન્ટ્રીમાં શું કર્યું હતું, ટેક્સ ઓન ઇમ્પોર્ટ્સ ડેબિટેડ ટુ IGST હતું. હવે એનાથી ઉલટું કરી નાખીએ, IGST અકાઉન્ટ ડેબિટેડ. અહીંયા આપણે વેલ્યુ નાખી દઈએ 18% એન્ડ 110,000. આપણી અમાઉન્ટ હતી 19,800. ઓટોમેટિક નહીં આવે, આમાં બધું તમારે મેન્યુઅલી જ એન્ટર કરવાનું થશે. ટુ ટેક્સ ઓન ઇમ્પોર્ટ્સ અકાઉન્ટ 19,800. અહીંયા યસ. નો આપો તોય ચાલે. And it is accepted. Now press Ctrl Q, go to balance sheet. અને હવે તમે જુઓ તો જો અહીંયા ડ્યુટીઝ એન્ડ ટેક્સીસની સામે -19,800 છે, એનો અર્થ એ થાય કે આપણે ગવર્મેન્ટ પાસેથી લેવાના છે. જો અહીંયા પ્લસ ફિગર હોય તો આપણે આપવાના થાય, અને માઇનસમાં ફિગર આવતો હોય તો લેવાના થાય. તો ITC બુક થઈ ગઈ છે.
અને બીજું અહીંયા સામેની સાઈડ જુઓ બેલેન્સ શીટમાં તો ટેક્સ ઓન ઇમ્પોર્ટ્સ ની સામે હવે ડેશ થઈ ગયું છે. ઓકે, એ એક થયું. એકવાર આપણે રિટર્ન્સ માં જોઈએ, ડિસ્પ્લે માં સ્ટેચ્યુટરી રિપોર્ટ્સ, જીએસટી અને જીએસટીઆર 3B, એમાં તમે જોઈ લો બરાબર ઓલરેડી એલિજિબલ આઈટીસી 19,800 બતાવે છે. તો આ રીતે આપણે આજે જોયું કે પહેલી ERP 9માં તમે ઇમ્પોર્ટ ટ્રાન્ઝેક્શન અલોંગ વિથ જીએસટી કઈ રીતે એ રેકોર્ડ કરી શકો, બરાબર છે. હવે અહીંયા આગળ જો તમારે જનરલ એન્ટ્રીઝ લખવી હોય તો પણ તમે સાથે લખી શકો છો, બરાબર. જો પહેલા તો આપણે આઈજીએસટી જે છે એને બુક કર્યો, આઈજીએસટી બુક કરતી વખતે આપણે કઈ એન્ટ્રી આપી હતી, ટેક્સ ઓન ઇમ્પોર્ટ્સ અકાઉન્ટ ડેબિટેડ ટુ આઈજીએસટી અકાઉન્ટ, બરાબર. અહીંયા આગળ આપણે કયું પહેલું લીધું હતું વાઉચર, તો કે જનરલ વાઉચર લીધું હતું. જનરલ વાઉચરમાં જઈ સ્ટેચ્યુટરી એડજસ્ટમેન્ટ આપણે પ્રેસ કરી અને પછી આ એન્ટ્રી કરી. પછી અહીંયા આગળ પેમેન્ટ કર્યું, પે આઈજીએસટી, એમાં આપણે કઈ રીતે લીધું હતું, આઈજીએસટી ડેબિટેડ કસ્ટમ ડ્યુટી અકાઉન્ટ ડેબિટેડ ટુ કેશ ઓર બેંક વોટેવર. આ આપણે પછીની એન્ટ્રી કરી, આ તમારે નોટમાં લખવા માટે. અને પછી બુક આઈટીસી, એમાં પહેલી એન્ટ્રી જે છે એની રિવર્સ એન્ટ્રી કરી, એટલે આઈજીએસટી અકાઉન્ટ ડેબિટેડ ટુ ટેક્સ ઓન ઇમ્પોર્ટ્સ ક્રેડિટેડ, આ આઈટીસી બુક થઈ ગઈ. આ રીતે તમે આખે આખું લખી લેજો. તો જો કે એક વખત તમે પાછું પીસી ઉપર કરશો ઘરે, રાઈટ, એટલે આ એન્ટ્રીઝ બધી યાદ રહી જશે. તો અહીંયા આગળ આપણું ઇમ્પોર્ટ ઓફ ગુડ્સ પૂરું થયું. અહીંયા આગળ આ સેશન નંબર 18 કમ્પ્લીટ થાય છે. ઇન ધ કમિંગ સેશન નંબર 19 વી વિલ ડીલ વિથ જીએસટી ઓન એક્સપોર્ટ્સ. એક્સપોર્ટ કરીએ અને જીએસટી લાગે, બરાબર. તો એની એન્ટ્રી જે છે કઈ રીતે ટેલી ERP 9માં થાય એ આપણે સેશન નંબર 19માં જોઈશું, રાઈટ. ટિલ ધેન સી યુ ઓલ, ગુડ બાય.